ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત, સ્વાધ્યાય પોથી. કાલે આપણે શું જોયું હતું? તો કે ચિત્ર જોઈ અને ચિત્રમાંથી એના પ્રશ્નના જવાબ આપ્યા હતા. ચાલો, એ તો તમને આવડી ગયો હશે. એ સિવાય તો કે અહીંયા નીચે પણ આપણે આ ચિત્ર જોઈ અને એની સામેના પેજમાં જે પ્રશ્ન હતા એના જવાબ આપણે આપ્યા હતા. આજે આપણે શું કરવાનું છે? તો આજે પણ આપણે એવી જ કંઈક વાત છે એનો આપણે અંદાજ લગાવવાનો છે. તો જોવો જોઈએ, હિમાએ જુદા જુદા ચાંદલાની મદદથી ભાત બનાવી છે. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે આ છોકરી, એનું નામ છે રીમા. એને શું કર્યું? તો કે જુદા જુદા ચાંદલાની મદદથી ભાત બનાવી. આપણે આ જે બોક્સ છે એની અંદર દેખાય છે, અહીંયા જે ગોળ ચાંદલા એવા અલગ અલગ છે એ ડિઝાઇનના ભાતના ચાંદલા છે અને એ ચોંટાડી અને એની અલગ અલગ ભાત બનાવેલી છે. તો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જો અહીંયા પહેલાં શું કીધું છે આપણે, જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. આપણે આ જૂથ જોઈ અને કુલ કેટલા ચાંદલા છે એનો અંદાજ લગાવવાનો છે. તો યાદ કરો, આપણે પાઠમાં કેવી રીતે શીખ્યું હતું? પહેલાં તો એક જૂથમાં કેટલા ચાંદલા છે એ ગણી લેવાના. તો ગણો જોઈએ, 4, 4 ને 3 7, 7 ને 3 10, એટલે કે આ જૂથમાં 10 છે. એવી જ રીતે ગોઠવણી આ જૂથની પણ છે, એટલે કે એમાં પણ 10 હશે. છતાંય આપણે ગણી લઈએ, 4 ને 3 7 ને 7 ને 3 10, એટલે કે આ જૂથમાં પણ 10 છે, આ જૂથમાં પણ 10 છે. તો હવે આપણે જોઈએ તો બધી ગોઠવણી એ જ રીતે કરેલી છે. બધામાં 10 10 હશે, એટલે કે આ આખું જૂથ થયું. એમાં કેટલા થશે? 10 આ છે અને 10 આ છે. એવું લાગે તો આપણે અહીંયા લખી લેવાના કે બધામાં છે એ 10 10 છે. હવે આપણે ગણીએ કેવી રીતે. પહેલાં હું તમને સરવાળાની મદદથી ગણતા શીખવાડું. તો પહેલાં 10 છે, તો પહેલાં આપણે અહીંયા લખશું 10. સરવાળાની નિશાની અહીંયા પણ 10 છે તો લખશું 10. એવી જ રીતે અહીંયા પણ 10 છે તો લખશું 10. એની ઉપર 10 છે તો સરવાળાની નિશાની 10. અહીંયા પણ 10 છે એટલે કે સરવાળાની નિશાની અને 10. અહીંયા પણ 10 છે તો આવી રીતે લખશું. અહીંયા પણ 10 છે તો સરવાળાની નિશાની કરીને 10 અને અહીંયા પણ 10 છે. હવે ગણો, 10માં 10 ઉમેરીએ તો 20, 20માં 10 ઉમેરો 30, 30માં 10 ઉમેરો 40, 40માં 10 ઉમેરો 50, 50માં 10 ઉમેરો 60, 60માં 10 ઉમેરો 70 અને 70માં 10 ઉમેરો એટલે 80. એટલે આપણો જવાબ થાય 80. પણ હવે તમે બીજી રીતે પણ કરી શકો. જો તમને ઘડિયા આવડતા હોય તો, આપણે ઘડિયા તો આગળ શીખ્યા છે, યાદ છે ને તમને? કઈ રીતે જૂથમાં ગણતા મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે? કઈ રીતે શીખ્યું હતું આપણે? તો કે પહેલાં એક જૂથમાં કેટલા હોય એ લખવાના અને પછી કેટલા જૂથ છે એ લખવાના. તો એવી રીતે પણ આપણે કરી શકીએ. પહેલાં તો એક જૂથમાં કેટલા છે? 10 છે, ગુણ્યા કેટલા જૂથ છે? 1 2 3 4 5 6 7 8, એટલે કે 10 ગુણ્યા 8, એટલે 10 8 કેટલા થાય? 10નો ઘડિયો બોલો, 10 8 80. એટલે તમને આ બેમાંથી જે રીત ફાવે એ રીતે તમે ગણતરી કરી શકો. જો ઘડિયાની મદદથી કરશો તો વધારે સહેલું પડશે કે 10 8 80,
અને જો તમે આવી રીતે સરવાળાથી કરશો તો બધાનો તમારે આવી રીતે સરવાળો કરવો પડશે, છતાં પણ તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો. તો આપણે અહીંયા ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લખી નાખીએ 80. હવે બીજું જોઈએ, 100 ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો, તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? 80 ચાંદલા છે અને આપણે 100 કરવા છે, તો કેટલા વધારે દોરવા પડે? તો આપણે એમનો અંદાજ ન આવે તો તમે બાદબાકી કરી શકો કે 100માંથી 80 બાદ કરવાના. તો આપણે ખબર જ પડે કે 80 છે એમાં આપણે 20 ઉમેરીએ તો કેટલા થાય? 100. તો હજી આપણે કેટલા ચાંદલા દોરવાના છે? 20 ચાંદલા દોરવાના છે. કેટલા દોરવા પડશે? 20. ચાલો આપણે દોરીએ. એક, બે, ત્રણ, ચાર. એક, બે, ત્રણ. એક, બે અને એક. ચાલો આપણે 10 ચાંદલા દોરી લીધા, હજી એની સામે પણ 10 ચાંદલા દોરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, 10. એટલે કે આ પણ 10 છે અને આ પણ 10 છે. હવે ગણો જોઈએ, 10માં 10 ઉમેરી તો 20, 20ને 10 30, 30ને 10 40, 40ને 10 50, 50ને 10 60, 60માં 10 ઉમેરી એટલે 70, 80, 90, 100. થઈ ગયા 100 ચાંદલા. હવે એની આગળ જો ગણો અને સંખ્યા લખો. અહીંયા આપણે ગણીને સંખ્યા લખવાની છે. દરેક જૂથમાં કેટલા લાડુ છે? અહીંયા આપણે લાડુ આપેલા છે એના કેટલાક જૂથ આપેલા છે. તો દરેક જૂથમાં કેટલા લાડુ છે? તો આપણે એક જૂથનું જોઈ લઈએ. 1, 2, 3, 4 ને 5. એટલે કે 5 ને 5 કેટલા થાય? 10. એટલે કે એક જૂથમાં 10 છે. એવી રીતે બધા જૂથમાં એવી જ રીતે ગોઠવણી છે. એટલે કે બધા જૂથમાં 10 10 ચાંદલા છે. તો આપણે અહીંયા લખશું 10. કુલ કેટલા લાડુ હોઈ શકે? હવે આપણે ખબર પડી જાય કે આમાં 10 10, આમાં બધામાં 10 10. એટલે કે 10 20 30 40 50 60. કેટલા થાય? 60. અથવા તમે કઈ રીતે કરી શકો? આવી રીતે ગુણાકારની રીતે, બરાબર ને? એક જૂથમાં કેટલા છે? તો કે 10 ગુણ્યા કેટલા જૂથ છે? 1 2 3 4 5 6. એટલે કે 10 × 6 કેટલા થાય? 10 6 60. આવી રીતે પણ કરી શકો. દરેક જૂથમાં કેટલી ચમચી છે? ચાલો આપણે અહીંયા ચમચી આપેલી છે, દરેક જૂથમાં કેટલી છે ગણવું જોઈએ. 1 2 3 4 બધામાં એવી રીતે 4 4 ચમચી આપેલી છે. તો આપણે અહીંયા લખશું 4. કુલ ચમચીની સંખ્યા ધારો. એટલે કે કુલ કેટલી ચમચી હશે? તો 4 4માં 4 ઉમેર તો 8. 8ને 4 12. 12ને 4 16. 16ને 4 20. અથવા આપણે અહીંયા જોયું એ રીતે ગુણાકારની રીતે જોઈએ, કેટલા એક જૂથમાં કેટલા છે? તો કે 4 ગુણ્યા કેટલા જૂથ છે? 1 2 3 4 5. એટલે કે 4 50 20. કેટલી ચમચી હશે? કુલ 20 ચમચી. ચાલો સમજાણું ને તમને કેવી રીતે આપણે ગણતરી કરી. હવે આજે બીજો પાઠ આપણો પૂરો થાય છે.